वाव बैठक पर हवे भाजप अने कांग्रेसे एकबीजा पर प्रहारो करवानो पण शुरू करी दीधो छे। स्वरूपजी ठाकोरे समाजनी सामे पोतानी पागड़ी उतारी अने मतो मांग्या, ત્યારે ગાનીબેન ઠાકોરે પણ સ્વરૂપજી ઠાકોરને સણસણતો જવાબ આપ્યો અને કહ્યું કે ઇમોશનલ કાર્ડ રમે છે, ઇમોશનલ કાર્ડ કોઈ પણ પાર્ટીના હોઈ શકે તેવું કહેતા ગાનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોર પર બગડ્યા। સ્વરૂપજી ઠાકોરે જે પાઘડી ઉતારી તેને ગાનીબેન ઠાકોરે ઇમોશનલ કાર્ડ કહી દીધું। ત્યારે જોઈએ અને સાંભળીએ કે ગાનીબેન ઠાકોર વધુમાં સ્વરૂપજી ઠાકોરને ઇમોશનલ ગેમ રમતા કહેતા વધુમાં તેઓ શું કહી રહ્યા છે। લોકશાહીની અંદર કોણ કેવો ઇમોશનલ કાર્ડ ખેલે, વિચારધારા સાથેની વાત કરે, એ દરેક ઉમેદવાર પોતપોતાના વિચારો પ્રમાણે અને પાર્ટીના એજન્ડા પ્રમાણે વાત મૂકવાનો એમને લોકશાહી ઢબે અધિકાર છે। કોંગ્રેસ પાર્ટી એની વિચારધારા સાથેની ચૂંટણી લડતી હોય ત્યારે અમે આ વિસ્તારના લોકોના સુખ દુઃખમાં કાયમી ભાગીદાર બન્યા છીએ। છેલ્લા 7 વર્ષ હું ધારાસભ્ય રહી તો વર્ષોથી હેમાબાએ પણ આ વિસ્તારના લોકોની સેવા કરી છે અને સર્વ સમાજને સાથે રાખીને એમના પરિવાર તરીકે તમામ સમાજોને ઇમોશનલ કાર્ડ ખેલવું ના પડે તો લોકો ઉમળકાથી દિલથી એના પેઢીનામાંથી એના ભૂતકાળના કામોથી અને કોઈ પણ વ્યક્તિ એ તારે સમય હોય ત્યારે કોઈ વસ્તુનો દેખાવ કરે અને એનો ભૂતકાળ એનો ઇતિહાસ કેવો છે એ મતદારો જોતા હોય છે। એટલે અમારો ભૂતકાળ, અમારો ઇતિહાસ, અમારા વર્તમાન અને અમારું લોકો જોડેનું ભવિષ્યનું એક કમિટમેન્ટ આ જોઈને વા વિધાનસભાના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। તો હવે વાવ બેઠક પર રસાકસીનો જંગ શરૂ થઈ ગયો છે। ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે, પ્રહારો કરવાનું પણ શરૂ થઈ ગયું છે। સ્વરૂપજી ઠાકોર જે પાઘડી, ઠાકોર સમાજની શાન આન બાન શાન બધું જ કહેવાય છે, તે પાઘડી એક મતો માટે આ નેતાઓ સરેઆમ જાહેર સભામાં ઉતારી નાખે છે। આ નેતાઓ પાઘડી જે આપણું શાન કહેવાય તેને ઉતારતા પણ અચકાતા નથી, માત્ર મત માટે આ નેતાઓ કોઈ પણ ગતકડાઓ કરી નાખે છે। ત્યારે સ્વરૂપજી ઠાકોરે જે જાહેર સભામાં પાઘડી ઉતારી હતી અને જે રીતે પાઘડી ઉતારી ઠાકોર સમાજને લાજ રાખવાનું કહ્યું હતું, મતો માંગ્યા હતા, પહેલા તે પણ સાંભળી લઈએ। જે પાઘડી પહેરાવી એની લાજ આજે સમાજને રાખવાની છે, તો સમાજ આની લાજ રાખી અને આ સમાજને ભારતીય જનતા પાર્ટી દરેક સમાજને સાચવતી હોય, દરેક 18 આલમને સાથ સહકારમાં રાખતી હોય અને દરેક સમાજનો વિકાસ કરતી હોય તો આપણી સમાજનો પણ વિકાસ કરવો છે। આપણે સમાજના વિકાસ કરવા માટે તમે જે મને પાઘડી પહેરાવી છે એ પાઘડીની લાજ તમે રાખશો તો આવનારા સમયમાં 13 તારીખે વોટિંગ છે અને 23 તારીખે એનું રિઝલ્ટ છે, તો આજ હું તમને મારા મતે હું તમને કહું છું કે આ ચૂંટણી હું નથી લડતો, આ ચૂંટણી સમાજ લડશે, આ ચૂંટણી સમાજને લડવાની છે। જો ચૂંટણી સમાજ ઉપાડશે અને સમાજના વિકાસ માટે લેવા પ્રયત્નો કરશે તો આ ચૂંટણી તમારે જીતવી એક શૈલી જ છે। એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમારી સામે પાઘડી ઉતારીને વિનંતી કરું કે આ પાઘડીની લાજ તમારે રાખવાની છે, હું તો માત્ર પત્રી જ છું, એક નિશાન રૂપી આ વિનંતી કરું છું કે સમાજે જે મને પાઘડી પહેરાવી છે જે તો વાવ બેઠક પર હવે ગુલાબસિંહ રાજપૂતના બદલે ગાનીબેન ઠાકોર જવાબ આપવા માટે તૈયાર થઈ ગયા છે। ગુલાબસિંહને જીતાડવા તેમના મિત્ર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પણ મેદાને આવ્યા, ત્યારે ગાનીબેન ઠાકોર પણ હવે કચાશ નહીં રાખે, કોઈ પણ કાળે આ બેઠક ભાજપના હાથમાંથી છીનવી લેવા ગાનીબેન ઠાકોર એડી ચોટીનું જોર લગાવશે। આમ તો ગાનીબેન ઠાકોર આ સીટ પર પોતાનો દાવો કરે છે અને કહે છે કે આ સીટ જે છે તે કોંગ્રેસની જ છે, આ સીટ એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે, વાવ કોંગ્રેસનો ગઢ છે, અહીં 2 ટર્મથી સતત કોંગ્રેસ જીતતી આવ્યું છે, તેથી કોંગ્રેસ પણ અહીં એડી ચોટીનું છોડ લગાવશે। ત્યારે બંને પાર્ટીઓ એકબીજાની સામે પડી છે, ત્રિપાંખીયો જંગ પણ સર્જાઈ શકે છે, માવજી પટેલ પણ મેદાને ઉતરવાના છે, તેમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આરોપ પ્રત્યારોપો અને પ્રહારો કરવાનું શરૂ થઈ ગયું। ત્યારે ગાનીબેન ઠાકોરે પાઘડી ઉતારવા પર સ્વરૂપજી ઠાકોરને જે જવાબ આપ્યો તેના પર સ્વરૂપજી ઠાકોરે પણ પાછો જવાબ આપ્યો, તો સ્વરૂપજી ઠાકોરને પણ સાંભળી લઈએ કે વળતો પ્રહાર કરતા સ્વરૂપજી ઠાકોરે ગાનીબેનને પાછો શું જવાબ આપ્યો। સામાજિક પ્રસંગ હતો અને સામાજિક પ્રસંગની અંદર મને પણ આમંત્રણ હતું, હું પણ ત્યાં ગયો હતો, સમાજે મને પાઘડી પહેરાવી હતી
અને અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ચૂંટણી આવી રહી છે, 13 તારીખે વોટિંગ છે, એના માટે સમાજ માટે મેં સમાજની આગળ પાઘડી ઉતારી અને સમાજ મા બાપ હોય છે, સમાજ જે કરે એ થાય, સમાજ ધારે કરી શકે એના માટે મેં સમાજ માટે સમાજ સામે પાઘડી ઉતારી અને માગી કે આ પાઘડીની લાજ તમે જ પાઘડી પહેરાવી છે તો આ પાઘડીની લાજ તમે જ રાખજો એના માટે, અને સમાજે પણ સ્વીકાર્યું કે હા અમે આ પાઘડી પહેરાવી છે તો પાઘડીની લાજ રાખીશું એના માટે અમે પાઘડી ઉતારી અને સમાજનું સન્માન કર્યું અને સમાજને ઉત્થાન કર્યું અને સમાજ માટે જે પણ કંઈ કરવું પડે એ પાઘડીની લાજ રાખશે એટલે સમાજ માટે કાર્ય કરીશું અને 18 તો હવે આ બેઠક પર ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે ત્યારે આ નેતાઓના આરોપ પ્રત્યારોપો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.